નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ દસમાં શારીરિક અને શિક્ષણની જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન કરીએ જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને વસ્તુ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ દસના તમામ વિડીયો છે મોકલી શકીએ તો મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું જે મિત્રો યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પેપર છે તે કુલ પચાસ ગુણનું હશે અને ઓએમઆર મિત્રો આધારિત તમારું પેપર રહેશે ને એકથી ને પચાસ પચાસ પ્રશ્નો મિત્રો વિકલ્પોના હશે જેના પ્રત્યેક ગુણ પ્રત્યેક પ્રશ્ન દીઠ એક ગુણ મળવાપાત્ર છે પહેલો પ્રશ્ન છે ધારણા શબ્દોનો સાચો અર્થ શું થાય તો એને મિત્રો આપણે એકાગ્રતા કહીશું બીજું છે સમાધિમાં સાની અનુભૂતિ થાય છે તો ધ્યેયની અનુભૂતિ થાય છે ત્રીજું છે અંતરંગ યોગમાં કેટલા અંગો છે તો ત્રણ અંગ જોવા મળે છે ચોથું છે ધારણાની મુખ્ય કેટલી રીતો છે તો બે રીત પાંચમું છે ગોરાક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર તો બે પ્રકાર છે છઠ્ઠું ધ્યાન એ અંતરંગ યોગનું કેટલા મોંઘ છે તો સાત સાતમોંગ છે નેક્સ્ટ પ્રશ્ન છે સાતમો છે કે આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવાના હોય છે તો આકર્ષણ આકર્ણ ધનુરાસન આઠમું છે દેખાવ કેવો હોય તો ઊંટ જેવો નવમો છે ભુજંગનો અર્થ થાય છે સાપ દર્દીઓ માટે નથી તો કે આસનની પૂર્ણાવસ્થા ફ્લાય ઓવર જેવી હોય છે તો સેતુકાસન બારમું છે નૌકાસનમાં શરીરનો આકાર કેવો હોય છે તો હોડી જેવો તેરમું છે બીસીજી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો ક્ષય કે

વીસમું છે તમાકુના બંધાણી માટે ક્યુ તત્વ જવાબદાર ગણાય છે તો નિકોટીન એકવીસમું છે કઈ ચિકિત્સા પદ્ધતિ ભારતની સૌથી જૂની પદ્ધતિ છે તો આયુર્વેદ પદ્ધતિ બારમું છે બનાસકાંઠામાં કામ કરતી સેવાભાવી સંસ્થા તો ભણસાળી ટ્રસ્ટ ત્રેવીસમી છે વ્યક્તિને નિંદ્રામાં થતું વીર્યસ્તા કેવો ગણાય છે તો મિત્રો બિન નુકસાનકારક ગણાય છે ચોવીસમું છે કયા દ્રવ્યો વાપરનારને એઇડ્સ થવાનો વધુ ભય હોય છે તો માદક દ્રવ્યો પચીસમું છે એડ્સ વિશ્વ દિનની ક્યારે ઉજવાય છે હ્યુમન ઇમ્યુનો કયા પ્રકારના દર્દીથી સમાજનું મોટું જોખમ હોય છે તો મિત્રો એડ્સના દર્દીથી અઠ્યાસી છે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે તો ફિનિશ ઓગણત્રીસમું છે દોડના પ્રકારો તો ત્રણ છે ત્રીસમું છે વિજય રેખા પસાર કરવાની રીત તો ત્રણ છે એકત્રીસમું છે ચારસો મીટર દોડ કેવી દોડ ગણાય ટૂંકી બત્રીસમું છે ટપાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તો પચાસ ગ્રામ તેત્રીસમું છે ચક્રફેંકમાં વર્તુળનો વ્યાસ કેટલા મીટર હોય છે તો બે પાંચ મીટર ચોત્રીસમું છે ચક્રફેંકમાં બહેનો માટે ચક્રનું વજન એક કિલોગ્રામ પાંત્રીસમું છે ચક્રફેંકનું પ્રથમ કૌશલ્ય તો પકડ છત્રીસમું છે ચક્રફેકમાં મિત્રો ચક્ર પકડનારના પ્રકાર કેટલા છે તો ચાર પ્રકારે ચક્ર પકડી શકાય કબડ્ડીના પ્રશ્નો જોઈએ સાડત્રીસમું છે નીચેનામાંથી ક્યુ કૌશલ્ય ચઢાઈ પક્ષનું છે તો લાત મારવી આડત્રીસમું છે નીચેનામાંથી ક્યુ કૌશલ્ય બચાવ પક્ષનું છે પગ પકડવો ઓગણચાલીસમું છે કબડ્ડીની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે તો બાર ચાલીસમું છે લોન માટે કેટલા ગુણ આપવામાં આવે છે તો બે એકતાલીસમું છે ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ તેર મીટર જેટલી હોય છે બેતાલીસમું છે કબડ્ડીમાં અવેજી ખેલાડીની સંખ્યા પાંચ તેતાલીસમું છે કબડ્ડીમાં રમતમાં મિત્રો એક દાવનો સમય કેટલો હોય તો વીસ મિનિટનો હોય હવે અથવામાં બાસ્કેટબોલના પણ પ્રશ્ન પૂછી શકે છે બાસ્કેટબોલ રમતની શોધ કરનાર ડૉક્ટર જેમ્સ નેઝ સ્મિથ બાસ્કેટબોલની રમતનો સમય ચાલીસ મિનિટનો હોય ઓગણચાલીસમું છે બાસ્કેટબોલના દડાનું વજન છસો ગ્રામ અને છસો પથી છસો પચાસ ગ્રામ જેટલું ચાલીસમું છે ક્યાં ઓલિમ્પિકથી મહિલાઓ માટે બાસ્કેટબોલ રમતની શરૂઆતથી તો મોન્ટ્રિયલ તાલીસમ રમતની શરૂઆતમાં થઈ તો અમેરિકામાં બેતાલીસ કૌશલ્ય રમતમાં એક દાવનો સમય દસ મિનિટનો હોય વોલીબોલના પ્રશ્ન જોઈએ વોલીબોલ રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવાય તો લિબ્રો કહેવાય પિસ્તાલીસમી છે વોલીબોલ રમતમાં એક ટીમમાં રમનાર ખેલાડી તો છ છેતાલીસમું છે વોલીબોલમાં મધ્યરેખાથી આક્રમણ રેખા કેટલા મીટર દૂર હોય તો મીટર વોલીબોલ રમતમાં ખેલાડીઓની સંખ્યા તો છ વોલીબોલનું નથી તો લાત મારવી છે વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો સિક્કો ઉછાળીને પચાસમું છે વોલીબોલ રમતમાં કેટલા જ નંબરનો દડો વપરાય છે તો ચાર નંબરનો તો આવી રીતે મિત્રો હેન્ડબોલના પણ તમને અથવામાં પ્રશ્ન પૂછાશે અહીંયા ખાસ જોઈ લઈને સોલ્યુશન કરજો ફૂટબોલ છે બરાબર વોલીબોલનો આપણે વાત કરી એ રીતે ફૂટબોલ અને તમને મિત્રો હેન્ડબોલના પણ પ્રશ્નો પૂછી શકે છે તો ખાસ મિત્રો આ રીતે તમારું જે મોસ્ટ આઈએમપી પેપરની વાત કરી આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા